ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના ઐતિહાસિક નગર તરીકે ડાકોર પ્રખ્યાત છે. અહીં ડાકોરમાં જગપ્રસિદ્ધ રણછોડરાયનું મંદિર છે, જ્યાં દર પૂનમે મેળો ભરાય છે અને લોકો શ્રદ્ધાથી પૂનમ ભરવા અને માનતા પૂરી કરવા પગપાળા પણ ચાલીને દૂર દૂરથી આવે છે અને રણછોડરાયના દર્શન કરે છે. અહીં મંદિરમાં પ્રસાદ રૂપે ભગવાનને માખણ, મિશ્રી, મગસ અને તુલસીની માળા ચડાવે છે અને ગાયોને ચારો ખવડાવી પુણ્ય પ્રાપ્ત કરે છે. અહીં ડાકોરના ગોટા ખૂબ પ્રસિદ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના ગોટાનો સ્વાદ જરૂર માણે છે. એક પ્રાચીન માન્યતા અનુસાર ડાકોરની મૂર્તિ દ્વારકાથી ચોરી કરીને લાવવામાં આવી હતી, જેની પાછળ ભગવાન રણછોડરાયના મંદિરની એક ખૂબ જ રોચક કથા જાણીતી છે. કહેવામાં આવે છે કે ડાકોર ગામમાં કૃષ્ણના પરમ ભક્ત બોડાણા રહેતા હતા. તે દર પૂનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડુ લઈ ભગવાનના દર્શનાર્થે જતા. ભગત બોડાણાએ 72 વર્ષની ઉંમર સુધી રાબેતા મુજબ આ કાર્ય કરતા રહ્યા. ત્યારબાદ ઉંમરના કારણે તેમને ચાલવામાં તકલીફ પડતી. પોતાના ભક્તની આ તકલીફ ભગવાન કૃષ્ણ જોઈ ન શક્યા. આથી તેણે સપનામાં આવીને કહ્યું કે હવે તારે દ્વારકા ચાલીને આવવાની જરૂર નથી, હું જ દ્વારકાથી ડાકોર આવીશ, એટલે તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લેતો આવજે. આમ બોડાણા ભગત બીજી વાર દ્વારકા ગયા ત્યારે પોતાનું ખખડખચ ગાડું લઈ અને દ્વારકા આવ્યા. આથી પૂજારીએ ગાડું લાવવાનું કારણ પૂછ્યું તો બોડાણા ભગતે નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે, એટલે ગાડું લઈને આવ્યો છું. આવું સાંભળી દ્વારકાના પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા, પરંતુ ભગવાન તો કોઈના બંધનમાં રહેતા નથી. તેમણે તાળા તોડી બોડાણાની જોડે ડાકોર જવાનું પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડે દૂર નીકળ્યા બાદ બોડાણા ભગત આરામ કરવા સૂતા અને તેને ઊંઘ આવી ગઈ. એવું કહેવાય છે કે ભગવાને ગાડું હકાર્યું અને એક જ રાતમાં ભગવાન રાજા રણછોડ ડાકોરમાં આવી ગયા. સવારમાં બિલેશ્વર મહાદેવ નજીક લીમડામાં લીમડાની ડાળ પકડી બોડાણાને જગાડ્યો અને ગાડું ચલાવવા કહ્યું. ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ. અહીં ભગવાનને દ્વારકામાં ન જોતા પાછળ પાછળ આવી પહોંચેલા નગરી બ્રાહ્મણો બોડાણાનો પીછો કરતા ડાકોર આવ્યા. ભગવાને પોતાની મૂર્તિ નદીમાં સંતાડવાનું ભગત બોડાણાને જણાવ્યું અને બોડાણાએ ભગવાનની મૂર્તિ નદીમાં સંતાડી દીધી. આ બાજુ નગરી બ્રાહ્મણો ગુસ્સે થયા અને બોડાણા તરફ ઝાલો ફેંક્યો. ભગત બોડાણાને ઈજા થતાં તેમના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું અને ભગત બોડાણાને ઈજા થતાં ભગવાનને પણ ઈજા થઈ અને શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું અને નદીનું પાણી લાલ થઈ ગયું. અત્યારે હાલના સમયમાં ભગવાનની મૂર્તિ જ્યાં સંતાડવામાં આવી હતી તેની પર ભગવાનના પગલા અને નાનું મંદિર બાંધવામાં આવ્યું છે. હવે ભગવાને નગરી બ્રાહ્મણોને મૂર્તિ જોતી હોય તો ભારોભાર સોનું આપવાનું જણાવ્યું. આથી બધા બ્રાહ્મણો ખુશ થઈ બધું સોનું ત્રાજવામાં લાવી મૂકવા લાગ્યા. ભગવાનની ભારોભાર સોનું થયું નહીં અને બ્રાહ્મણોએ હતું તેટલું સોનું લાવ્યા પણ ભગવાનને તોલી ન શક્યા. બોડાણા ભગતના પત્ની ડાલીબાઈની નાકની નથ ત્રાજવામાં મૂકીને ભગવાન તોળાઈ ગયા. આથી મૂર્તિ ડાકોળમાં જ રહી અને ભગવાન શ્રીકૃષ્ણે નગર બ્રાહ્મણોને દ્વારકા પાછા જવા જણાવ્યું અને કહ્યું કે આજથી 6 મહિના પછી મારી મૂર્તિ નીકળશે અને તેની સ્થાપના કરજો. આજે પણ દ્વારકામાં એ જ નીકળેલી મૂર્તિ સ્થાપિત છે. ઈસવીસન 1770ની આસપાસ શ્રી ગોપાલ ત્રાંબેકરે ડાકોર મંદિરનું નિર્માણ કર્યું અને ડાકોરના નાથ રણછોડરાય દુનિયાના જગવિખ્યાત થયા. તો મિત્રો, આ હતું ગુજરાત રાજ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ડાકોર મંદિરમાં આવેલા રણછોડરાયનો ઇતિહાસ. મિત્રો, આવી ઇન્ટરેસ્ટિંગ અને ઘણી બધી માહિતી જાણવા આ ચેનલ કુચુ પરિવારને જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. બાજુના બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. આવી જ નવી માહિતી નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.